ધાનેરા તાલુકામાં ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ભારે જન સમર્થન સામર્થ્યું. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી ગામે ગામ સભાઓ તેમજ બેઠકો યોજીને લોકસંપર્ક કરી રહ્યા છે, જેમાં વાવ બાદ ધાનેરામાં પણ રેખાબેને ભારે જનસમર્થન સાંપટી રહ્યું છે. રેખાબેન ચૌધરીએ છ ગામ અને ધાનેરામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો, જેમાં ગામે ગામ લોકો દ્વારા ઢોલ નગારા વગાડી તેમજ પુષ્પવર્ષા કરીને રેખાબેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 2024ની ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર બનાસકાંઠા લોકસભા બેઠક પર બનાસ ડેરીના અધ્યક્ષ સ્વ ગલબાભાઈ પટેલની પોત્રી ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરીની ઉમેદવારી તરીકે પસંદગી કરવામાં આવતા જિલ્લાના પશુપાલકોની સાથે સાથે તમામ વર્ગના લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. જો કે ડોક્ટર રેખાબેન ચૌધરી જે ગામમાં જાય ત્યાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં પણ આવી રહ્યું છે, જેમાં શનિવારે ધાનેરા તાલુકામાં ખિમત, આલવાડા, બાપલા, રૂણી, સામરવાડા, સરાલ અને રાત્રે ધાનેરામાં નેનાવા 3 રસ્તા પર ચૂંટણી પ્રચાર કરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના ખુલ્લા સમર્થનમાં નારા લગાવ્યા હતા. જો કે ડોક્ટર રેખાબેન ચૌધરીના ચૂંટણીના પ્રચારમાં ધાનેરાના ધારાસભ્યો માવજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, ભાજપ અગ્રણી ભગવાનભાઈ પટેલ, બનાસ બેંકના ચેરમેન સવજીભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ પહાડસિંહ સોલંકી, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય મોહનભાઈ પટેલ, રિંકુભા સોલંકી, પાંથાવાડા એપીએમસીના વાઇસ ચેરમેન ગણપતભાઈ, તાલુકા ભાજપ મહામંત્રી બાબુભાઈ રાયગોર, દિનેશભાઈ ચૌધરી, મહિલા મોરચાના મહામંત્રી કોકિલાબેન પ્રજાપતિ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા, ડોક્ટર રેખાબેન ચૌધરી રૂપી કમળને વિજય બનાવવા હાંકળ કરી હતી.